जय हिंद विद्यार्थी मित्रों, आ वीडियो में आपणे डॉपलर असर विषय समझवाना छे। तो प्रश्न केवी रीते पूछाय छे, डॉपलर असर समझावी, रेड शिफ्ट अने ब्लू शिफ्ट विषय समझावो, अने आ बे मार्क्स में अने केटलीक वार त्रण मार्क्स में पण पूछाय छे, मोस्ट आईएमपी प्रश्न छे। हवे आ प्रश्न की शुरुआत करिए ए पहेला एक बीजी वस्तु समझी लीए। आपणे आगळ नवमा चेप्टर एटले किरण प्रकाश शास्त्रनी अंदर वात करेली के जारे कोई प्रकाश श्वेत प्रकाश कोई प्रिजम पर आपात करवामां आवे, एटले आ प्रिजम पर तमे श्वेत प्रकाश आपात कर्यो तो आनु सात रंगमां विभाजन थाय छे। आते सात रंगोमां विभाजन थाय अने तमे एनो विद्युत चुंबकीय वर्णपट मेळवो तो अहींया ऊपर तरफ कयो रंग आवे छे, रातो रंग, नीचे तरफ कयो आवे छे, जांबली रंग। हवे समझो तो राता रंग नी तरंग लंबाई केवी होय तो वांको ओछो वरे छे, वक्री बनांक ओछो होय, वक्री बनांक ओछो तेनी तरंग लंबाई वधु होय छे, एटले विद्युत चुंबकीय वर्णपट नी अंदर वधारे तरंग लंबाई वालू तरंग होय तो राता रंग तरफ देखाय, एटले राता रंग नू देखाय। अने ओछी तरंग लंबाई जो अहींया आ वधारे वांको वरे छे एटले वक्री बनांक वधारे छे, અને વક્રી વળાંક વધારે હોય તો તરંગ લંબાઈ ઓછી થાય, વ્યસ્ત સંબંધ છે બંનેનો। એટલે છેલ્લું જે તરંગ છે, મતલબ જેની તરંગ લંબાઈ ઓછી હોય એ જાંબલી રંગનું અથવા બ્લુ રંગનું દેખાય છે। હવે બ્લુ રંગ કેમ, જાંબલી અને બ્લુમાં ફેર છે તો જાંબલી રંગ કરતા બ્લુ રંગની આંખની સંવેદનશીલતા વધારે છે, મતલબ તમે જાંબલી રંગને બ્લુ રંગ જોતા હોય તો જાંબલી રંગ કરતા બ્લુ રંગ જલ્દી દેખાશે। એટલે ટૂંકમાં ઓછી તરંગ લંબાઈ વાળું તરંગ હોય તો બ્લુ રંગ એટલે વાદળી અથવા તો જાંબલી રંગ તરફ ખસતું હોય, અને વધારે તરંગ લંબાઈ હોય તો રાતા રંગ તરફ ખસતું હોય। જ્યારે ઉદગમ કે નિરીક્ષક બંનેમાંથી કોઈ એક ગતિમાં હોય ત્યારે તરંગ અગ્રની રચના ખૂબ જ ધ્યાનપૂર્વક કરવી પડે છે। ઉદાહરણ તરીકે ચલો હવે ધ્યાન આપજો, ધારી લો કે આ એક ઉદગમ છે, પ્રકાશ ઉદગમ, અને અહીંયા નિરીક્ષક છે। ઉદગમ માટે મેં સોર્સ એટલે એસ સંજ્ઞા વાપરી છે, નિરીક્ષક એટલે અવલોકનકાર એટલે એલ સંજ્ઞા વાપરી છે, ઓબ્ઝર્વર લખો તો ઓ સંજ્ઞા વાપરી શકાય, ઓબ્ઝર્વર અવલોકનકાર। હવે સમજ, અત્યારે આ ઉદગમ એ નિરીક્ષકની નજીક છે ત્યારે તરંગગ્ર આ રીતે આવતા હશે, હું અડધા તરંગગ્ર બતાવું છું, આખા ગોરાકર બતાવતા આમ બતાવી શકાય, એટલે અડધા તરંગગ્રહ આપણે વિચારીએ જો આ પ્રમાણે, એટલે અહીંયાથી ઉદભવતા તરંગગ્રહને આટલું અંતર કાપવાનું છે। હવે સમજો, જો ઉદગમ નિરીક્ષકથી દૂર તરફ ગતિમાં હોય, દૂર તરફ ગતિમાં હોય એટલે આ જે ઉદગમ છે એસ એ દૂર તરફ જતું હોય અને નિરીક્ષક થી દૂર જાય છે, નિરીક્ષક એટલે અવલોકનકાર થી દૂર જાય છે, ઓબ્ઝર્વર થી દૂર જાય છે, તો હવે અહીંયાથી જે ક્રમિક તરંગગ્રહ આવતા હશે એ તરંગોને અહીંયા સુધી પહોંચવા માટે વધારે અંતર કાપવું પડશે। જેમ જેમ ઉદગમ દૂર જશે અવલોકનકાર થી એમ એમાંથી ઉદભવતા તરંગગ્રહને અહીંયા સુધી પહોંચવા વધારે અંતર કાપવું પડશે, એટલે જો તરંગ લંબાઈ તરંગની લંબાઈ અથવા તો તરંગને કાપવું પડતું અંતર વધે છે। હવે તમે વિચારી શકો, જો વધારે અંતર કાપવું પડે તો સમય કેવો લાગે, તો સમય પણ વધારે લાગશે, અને સમય વધારે લાગે તો આવૃત્તિ કેવી થાય, તો આવૃત્તિમાં તમે જો આવર્તકાળનો વ્યસ્ત એટલે આવૃત્તિ તો ઓછી થાય છે, એટલે આ સમયે તરંગ અગ્રની આવૃત્તિ ઘટે છે। તો આમ જ્યારે ઉદગમ અવલોકનકાર થી દૂર તરફ ગતિમાં હોય ત્યારે આવૃત્તિમાં જે આંશિક ફેરફાર થાય એને ડોપલર અસર કહે છે। બીજું એક વસ્તુ યાદ રાખો, ખાસ કરીને મેં હમણાં તમને સમજાવ્યું હતું, ખગોળશાસ્ત્રીઓ આનો જો વર્ણપટ મેળવવામાં આવે તો વર્ણપટની અંદર તરંગ લંબાઈ રાતા રંગ તરફ ખસે છે, એટલે અવલોકનકારને એની આંખમાં આવતો જે રંગ છે એ રાતા રંગ તરફ વધારે ખસતો હોય એવું લાગે છે, એટલે ઉદગમમાંથી ઉદભવતો પ્રકાશ રાતા રંગનો વધારે અહીંયા તરફ પહોંચે છે, કારણ કે તરંગ લંબાઈ અહીંયા વધે છે, વધારે તરંગ લંબાઈ રાતા રંગની છે।
બીજી એક વસ્તુ યાદ રાખો કે ઉદગમ જયારે અવલોકનકાર થી દૂર તરફ ગતિમાં હોય ત્યારે તરંગ લંબાઈ વધે છે, આવૃત્તિ ઘટે છે. તરંગ લંબાઈ વધતી હોય તો વર્ણપટ ની અંદર આનો જો વર્ણપટ મેળવવામાં આવે તો વર્ણપટમાં એ રંગ કઈ તરફ ખસે, તો રાતા રંગ તરફ, રાતા રંગની તરંગ લંબાઈ તરફ ખસે છે. કારણ કે રાતા રંગની તરંગ લંબાઈ વધારે થાય એટલે જોઈએ રાતા રંગની તરંગ લંબાઈ તરફ એ વર્ણપટ ખસે છે. એનો અર્થ શું થયો? ઉદગમ થી આવતો પ્રકાશ એ ધીમે ધીમે રાતા રંગનું અહીંયા અવલોકન કરીને અનુભવાશે, એટલે ઉદગમ એને રાતા રંગનો ધીમે ધીમે દેખાતો જશે. અને આ જે ઘટના બને છે એને ખગોળશાસ્ત્રીઓ રેડ શિફ્ટ તરીકે ઓળખે છે. રેડ શિફ્ટ. ચલો એનાથી બીજી ઘટના જોઈએ. નંબર બે, અહીંયા ઉદગમ છે અને અહીંયા અવલોકનકાર એટલે ઓબ્ઝર્વર છે. હવે અત્યારે આ જે ઉદગમ છે એને આટલું જ અંતર કાપવાનું છે. હવે જો આ ઉદગમ અવલોકનકાર તરફ ગતિ કરતો હોય, ઉદગમ અવલોકનકાર તરફ ગતિમાં હોય એટલે એની તરફ આવતો હોય, ધારો કે આ નજીક આવ્યો થોડો, તો શું થાય? આ જે તરંગ ક્રમિક જે તરંગો આવતા હોય એકબીજાની ખૂબ ખૂબ આસપાસે જશે, એકબીજાની ખૂબ જ નજીક જતા રહેશે, એટલે આ તરંગોને કાપવું પડતું અંતર ધીમે ધીમે ઘટશે એટલે તરંગ લંબાઈ ઘટે છે. પરિણામે જો સમય પણ ઓછો લાગે છે, અને સમય ઓછો લાગે મતલબ આવર્તકાળ ઘટે તો આવૃત્તિ વધે છે. હવે જો આનો જો વર્ણપટ તમે અહીંયા મેળવો, અવલોકનકારની જગ્યાએ અહીંયા વર્ણપટ મેળવી આપણે, તો એ કયા રંગ તરફ ખસતું હશે? બ્લુ રંગ તરફ અથવા જાંબલી રંગ તરફ. મેં હમણાં જ કીધું કે બ્લુ રંગની સંવેદના આંખ માટે વધારે છે, એટલે બ્લુ રંગ તરફ આ ધીમે ધીમે ખસતો હોય એવું લાગે છે. એટલે જેમ જેમ ઉદગમ અવલોકનકાર તરફ આવતો જશે એમ એને ઉદગમ જાંબલી રંગ અથવા બ્લુ રંગનો દેખાશે. અને આ જે ઘટના બને છે એને ખગોળશાસ્ત્રીઓ બ્લુ શિફ્ટ તરીકે ઓળખે છે. એટલે બ્લુ શિફ્ટ. તો આમ આ બંને કિસ્સામાં જયારે ઉદગમ અવલોકનકારથી દૂર જતો હોય કે ઉદગમ અવલોકનકાર તરફ ગતિ કરતો હોય ત્યારે આવૃત્તિમાં જે ફેરફાર થયો એને ડોપલર અસર કહે છે. વિદ્યાર્થી મિત્રો, ડોપલર અસર વધારે સારી રીતે સમજવા માટે આપણે એનિમેશન દ્વારા આ પ્રકાશની ડોપલર અસરને સમજીશું. જો આકૃતિ દ્વારા આપણે ડોપલર અસર સમજીએ, તમે અહીંયા જોઈ શકો છો કે બે અવલોકનકાર છે, એક છોકરો છે અને બીજી છોકરી છે. પ્રકાશ ઉદગમ એ છોકરી તરફ ગતિ કરે છે, તો તમે ત્યાં જોઈ શકો છો કે છોકરી તરફ જયારે પ્રકાશ ઉદગમ ગતિ કરતો હોય એટલે ઉદગમ છોકરી તરફ એટલે અવલોકનકાર તરફ ગતિમાં હોય ત્યારે તરંગ લંબાઈમાં ઘટાડો થાય છે, તરંગો નાના બતાવેલા છે, અને પરિણામે એ છોકરીને અનુભવાતો રંગ કયો હશે? તો તરંગ લંબાઈ ઘટે છે એટલે બ્લુ રંગ દેખાય છે. સામે છોકરા તરફ જુઓ, છોકરાથી એટલે કે અવલોકનકારથી પ્રકાશ ઉદગમ દૂર ગતિ કરે છે, હવે પ્રકાશ ઉદગમ દૂર ગતિ કરતો હોય તો તરંગ લંબાઈમાં વધારો થાય છે, તરંગો મોટા બતાવેલા છે, અને તરંગ લંબાઈ વધે છે એટલે એને રાતો રંગ અનુભવાય છે. તમે અહીંયા જુઓ, બીજી આકૃતિમાં જુઓ, બે પ્રકાશ ઉદગમ બતાવેલા છે, સામે અવલોકનકાર છે. તો પહેલી આકૃતિની અંદર અવલોકનકાર ની સાપેક્ષે પ્રકાશ ઉદગમ દૂર તરફ ગતિ કરે છે, અને દૂર તરફ ગતિ કરતો હોય તો તરંગ લંબાઈમાં શું થાય છે? વધારો થાય છે. અને એ રંગ કયા? રાતા રંગનો દર્શાવેલો છે. નીચે બીજી આકૃતિમાં જુઓ કે અવલોકનકાર તરફ ઉદગમ ગતિ કરતો હોય તો તરંગ લંબાઈ ઘટે છે, અને પરિણામે એ બ્લુ રંગ એટલે વાદળી રંગનો પ્રકાશ બતાવેલો છે. એટલે અવલોકનકારને અનુભવાતો રંગ કયો હશે એ પણ આપણે અહીંયા જોઈ શકીએ. વસ્તુ અહીંયા સમજ્યા, એ જ વસ્તુ આપણે અહીંયા કેવી રીતે લખી શકીએ? તો ધ્યાન આપજો, જો ઉદગમ કે નિરીક્ષક એટલે કે અવલોકનકાર ગતિમાં હોય તો તરંગ અગ્રની રચના ખૂબ જ ધ્યાનપૂર્વક કરવી પડે છે. ઉદાહરણ તરીકે હવે ધ્યાન આપજો,
તમે આકૃતિમાં જોઈ શકો છો કે જ્યારે ઉદ્ગમ અવલોકનકારથી દૂર તરફ ગતિમાં હોય, દૂર તરફ ગતિમાં હોય ત્યારે ઉત્સર્જાતા ક્રમિક તરંગગ્રહ, ઉત્સર્જાતા ક્રમિક તરંગગ્રહ ને અવલોકનકાર સુધી, ને અવલોકનકાર સુધી પહોંચતા પહોંચવા માટે કેવું અંતર કાપવું પડે? તો અવલોકનકાર સુધી પહોંચવા માટે વધુ અંતર કાપવું પડે છે અને તેથી તે સમય વધુ લે છે. તો જો અંતર વધારે કાપવું પડે એટલે તરંગ લંબાઈ વધે, સમય વધારે કાપવું પડે મતલબ આવર્તકાળ વધે અને પરિણામે આવૃત્તિ શું થાય છે, ઘટે છે અને તેથી આ તરંગગ્રહની તરંગ લંબાઈમાં વધારો થાય છે તથા આવૃત્તિમાં ઘટાડો થાય છે. અને આવૃત્તિમાં જે આંશિક ઘટાડો થાય છે તેને ડોપલર અસર કહે છે. તો આમ તો જો વ્યાખ્યા શું આપી શકાય, આમ ઉદ્ગમ એ અવલોકનકારથી દૂર તરફ ગતિમાં હોય, દૂર તરફ ગતિમાં હોય ત્યારે આવૃત્તિમાં થતા ઘટાડાને ડોપલર અસર કહે છે. હવે ધ્યાન આપો, ખગોળશાસ્ત્રીઓ અહીંયા જો આવૃત્તિ ઘટે છે બરોબર ને, આવૃત્તિમાં ઘટાડો થાય છે તો મેં અહીંયા તમને સાથે બતાવ્યું છે કે તરંગ લંબાઈમાં વધારો થાય છે, વધારે અંતર કાપવું પડે તરંગ લંબાઈ વધે છે. તો ખગોળશાસ્ત્રીઓ તરંગ લંબાઈમાં, તરંગ લંબાઈમાં થતો આ જે વધારો છે, વધારો એ વર્ણપટની અંદર વર્ણપટમાં રાતા રંગ તરફ મળે છે અને રાતા રંગ તરફ ખસતો હોય તો એ જે ઉદ્ગમ છે ધીમે ધીમે લાલ રંગનું દેખાશે જેમ જેમ દૂર જશે અને માટે તેને, તેથી તેને રેડ શિફ્ટ તરીકે, રેડ શિફ્ટ તરીકે ઓળખે છે. હવે આગળ જો એ જ રીતે તે જ પ્રમાણે હવે આપણે બીજી રીતે વિચારીએ, જો ઉદ્ગમ અવલોકનકાર તરફ ગતિમાં હોય તો અવલોકનકાર તરફ ઉદ્ગમ આવતો હોય તો અંતર ઓછું કાપવું પડે એટલે તરંગ લંબાઈ ઘટે અને પરિણામે આવૃત્તિ વધે. એટલે જો તરંગ લંબાઈમાં, તો તરંગ લંબાઈમાં ઘટાડો થાય છે અને આવૃત્તિમાં વધારો થાય છે અને તરંગ લંબાઈ ઘટતી હોય તો એ કયા રંગ તરફ ખસે, બ્લુ રંગ તરફ અને માટે આને બ્લુ શિફ્ટ તરીકે ઓળખાય છે અને તેથી તરંગ લંબાઈનો જે ઘટાડો છે, તરંગ લંબાઈ માં ઘટાડો એ વર્ણપટમાં બ્લુ રંગ તરફ ખસે છે તેથી તેને બ્લુ શિફ્ટ કહે છે, બ્લુ શિફ્ટ કહે છે.
જે તમે આકૃતિમાં જોઈ શકો છો। હવે જો પ્રકાશની ઝડપ કરતા ઉદ્ગમની ઝડપ ઓછી હોય ત્યારે ધ્વનિની જે ડોપલર અસર છે એના સૂત્રનો ઉપયોગ કરી પ્રકાશની ડોપલર અસરમાં આવૃત્તિમાં જે આંશિક ફેરફાર થાય છે, આપણે જોયું કે આવૃત્તિમાં વધારો ઘટાડો થતો હતો, એના સૂત્રને કેવી રીતે દર્શાવી શકાય? તો જો અહીંયા આપણે ફરીથી યાદ રાખો, જ્યારે પ્રકાશની ઝડપ કરતા ઉદગમ, એટલે પ્રકાશનો જે ઉદગમ છે ધ્વનિ તરંગ સોરી પ્રકાશ ઉદગમ ની ઝડપ ઓછી હોય ત્યારે આપણે 11માં ધ્વનિની ડોપલર અસર જોઈ હતી, અવલોકનકારને અનુભવાતી ધ્વનિની આવૃત્તિ એવું જોયું તો આપણે, એના સૂત્ર પણ આપણને ખબર છે। તો જો જ્યારે પ્રકાશની ઝડપ કરતા ઉદગમની ઝડપ ઓછી હોય, મતલબ જે પ્રકાશનો જે ઉદગમ છે એ પ્રકાશના ઝડપ કરતા ઓછા વેગથી ગતિ કરતો હોય, ત્યારે ધ્વનિની ડોપલર અસર ના સૂત્રનો ઉપયોગ કરીને જે આપણે 11માં ધોરણમાં ભણ્યા હતા ઉપયોગ કરીને પ્રકાશની ડોપલર અસર એટલે કાકે આ ચેપ્ટરમાં આપણે પ્રકાશની વાત કરીએ, પ્રકાશની ડોપલર અસરમાં આવૃત્તિમાં થતો આંશિક ફેરફાર, અહીંયા આપણે જોયું કે આવૃત્તિમાં વધારો ઘટાડો થાય છે, તો આવૃત્તિમાં થતો આંશિક ફેરફાર નીચે મુજબ દર્શાવી શકાય છે। બરોબર ને? તો જો હવે તો આવૃત્તિમાં થતો આંશિક ફેરફાર ડેલ્ટા ન્યુ અપન ન્યુ બરાબર માઇનસ વી ત્રિજ્યાવર્તી અપન સી, આ સૂત્ર વડે દર્શાવવામાં આવે છે। અને તમારે પ્રતિશત ફેરફાર લાવવો હોય આવૃત્તિમાં તો ગુણ્યા અહીંયા 100 કરવા પડે બંને બાજુ। હવે ધ્યાન રાખો, જ્યાં વી ત્રિજ્યાવર્તી શું છે? વી ત્રિજ્યાવર્તી એ ઉદગમની ઝડપ છે, ઉદગમની, કારણ કે આપણે અહીંયા ઉદગમને ગતિમાં ધારેલો, એટલે ઉદગમની અવલોકન કાળની સાપેક્ષે અવલોકન કાળની સાપેક્ષે વેગ છે। વી ત્રિજ્યાવર્તી એ ઉદગમનો અવલોકનકાળની સાપેક્ષે વેગ છે, મતલબ ઉદગમનો અવલોકનકાળ સ્થિર લીધો તો આપણે એનો ઉદગમ ગતિમાં લીધો તો કા તો દૂર તરફ કા તો એના તરફ, બરોબર? હવે આગળ ધ્યાન રાખજો, તથા તે અવલોકનકાળ અને ઉદગમને જોડતી દિશામાંનો ઘટક છે। એટલે તમે ધારી લો કે અહીંયા જો અહીંયા ઉદગમ છે અને અહીંયા અવલોકનકાળ છે, તો આની દિશામાંનો ઘટક કાં તો આ તરફ નું કાં તો આ તરફ, એટલે દિશા આ જ થઈ, અવલોકનકાળ ને ઉદગમને જોડતી દિશામાંનો ઘટક છે। હવે આગળ જુઓ, જો ઉદગમ એ અવલોકનકાળ થી ઉદગમ એસ એ અવલોકનકાળ ઓ થી દૂર તરફ ગતિમાં હોય તો વી ત્રિજ્યાવર્તી છે, આ જે વી ત્રિજ્યાવર્તી મતલબ ઉદગમની ઝડપ, ઉદગમનો વેગ, એ આપણે ધન ગણો, અને એનાથી ઉલટું જો ઉદગમ એસ એ અવલોકનકાર ઓ તરફ ગતિમાં હોય તો વી ત્રિજ્યાવર્તી ને આપણે શું ગણવો? ઋણ ગણવો। હવે આ બરોબર ધ્યાન રાખજો, હું અહીંયા સાઈડમાં લખી રાખું છું આના માટે। આપણે આગળ જોયું હતું કે ઉદગમ જયારે અવલોકનકાળથી દૂર ગતિમાં હોય, તમને ના ખબર હોય તો આગળનો વિડીયોમાં આગળ જઈને તમે ફરીથી જોઈ શકો છો, ઉદગમ અવલોકનકાળથી દૂર તરફ હોય ત્યારે લેમડા વધે, એટલે જો તરંગ લંબાઈ તમે શોધતા હોય તો જવાબ ધન આવે અને આવૃત્તિ ઘટે, એટલે આવૃત્તિ ઋણ આવે। તો તમે અહીંયા જુઓ,
જ્યારે તમે વી ધન મૂકશો અહીંયા, આ ધન મૂકો તો પ્લસ માઇનસ માઇનસ એટલે જવાબ માઇનસ માં આવશે, એટલે જો આવૃત્તિમાં આંશિક થતો ફેરફાર માઇનસ મતલબ ઘટાડો થશે. હવે અહીંયા જો જયારે ઉદગમ અવલોકન તરફ ગતિમાં હોય તો આપણે જોયું હતું કે તરંગ લંબાઈ ઘટે અને આવૃત્તિ શું થતી હતી, વધતી હતી, મતલબ આવૃત્તિમાં વધારો થાય. તો જો તમે જયારે વી માઇનસ મૂકશો તો માઇનસ માઇનસ પ્લસ એટલે આવૃત્તિમાં વધારો આવશે. ડેલ્ટા ન્યુ અપન ન્યુ એટલે આવૃત્તિમાં થતો આંશિક ફેરફાર, તો એ પ્લસમાં જવાબ આવશે. તો જયારે તમે દાખલા ગણતા હોય ત્યારે આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવી. અને જો તરંગ લંબાઈનું સૂત્ર લખવું હોય તો આવૃત્તિનું સૂત્ર છે અને તરંગ લંબાઈનો વ્યસ્ત સંબંધ થાય, એટલે હું એ તમને આગળ એક્સ્ટ્રા નોંધમાં તમને એ બતાવી દઈશ. હવે આગળ જો તો આ સમીકરણ નંબર એક એ ઉદગમની ઝડપ પ્રકાશની ઝડપ કરતા ઓછી હોય તે માટે સત્ય છે. એટલે તમે પ્રકાશ ઉદગમ છે એની ઝડપ પ્રકાશની ઝડપ એટલે 3×10⁸ કરતા ખૂબ જ ઓછી હોવી જોઈએ, તો જ આ સૂત્ર વાપરી શકો. પણ જો ઉદગમની ઝડપ પ્રકાશની ઝડપ ની નજીક હોય, એના જેટલી નહીં નજીક હોય, કારણ કે જેટલી એટલે 3×10⁸ તો બહુ વધારે કહેવાય, પણ જો ઉદગમની ઝડપ પ્રકાશની ઝડપની નજીક હોય તો ચોકસાઈપૂર્વક આવૃત્તિમાં થતો ફેરફાર એટલે ચોકસાઈપૂર્વક મૂલ્ય શોધવા માટે આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદ નો ઉપયોગ કરવો પડે છે.